હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ તેજસ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં. ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપીમાં છે મેંગો મિન્ટ લસ્સી, કે જે બહુ જ હેલ્ધી રેસીપી છે. મારી હેલ્ધી રેસીપીમાંની એક આ રેસીપી છે. મેંગો મિન્ટ લસ્સી આપણે ખાંડ વગરની બનાવીશું, અને જો તમે ખાંડનો ઉપયોગ કરવા માંગતા હોવ તો પણ વાંધો નહીં. હવે તમે જોઈ શકો છો કે અહીંયા હું 2 ગ્લાસ જ લસ્સી બનાવી રહી છું, જેથી મેં એક જ કેરીને આવી રીતના વોશ કરી અને એની છાલ ઉતારી દેવાની છે. પાકી કેરી જે હોય, અને કોઈ પણ પ્રકારની કેરી પાકી ચાલશે, તો એને વોશ કરીને એની છાલ ઉતારી અને એને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. અને તમે જોઈ શકો છો કે મેં એની છાલ ઉતારી અને મેં એને રફલી ચોપ કરી લીધી છે. મેંગો મિન્ટ લસ્સી બનાવીએ છીએ એટલે ઓબ્વિયસલી આની અંદર મિન્ટ તો હશે, દહીં હશે. તો તમે જોઈ શકો છો કે આ દહીં છે, આ ઘરનું દહીં છે, અને આ લો ફેટ દહીં છે. મલાઈ કાઢી અને જે દહીં બનાવવામાં આવે છે તે દહીં છે, અને આ ફુદીનાના પાન છે કે જે મેં હમણાં જ વોશ કરી અને મૂક્યા છે. તો હવે આપણે લસ્સી બનાવવાની ફટાફટ તૈયારી કરીશું. તો એક મિક્સર જારમાં જે મેંગો કટ કરેલી હતી તે એડ કરી દઈશું, પાકી કેરીના કટકા એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો મેં 8-9 નંગ જેવા ફુદીનાના પાન પણ અંદર એડ કરી દીધા છે. અને આપણે દહીં એડ કરીશું. દહીં જેટલા પ્રમાણમાં તમારે કેરીના પીસ કટકા હોય, જેટલા પ્રમાણમાં તમારા કેરીનું પ્રમાણ હોય એ પ્રમાણે તમારે દહીં એડ કરવાનું છે. તો મેં અહીંયા 4-5 ચમચી દહીં એડ કરી દીધું છે. અને તમે જુઓ છો કે જે મેં મિક્સર જાર ખોલીને જોયું તો થોડી ઘટ્ટ છે લસ્સી, એટલે આપણે ફરીથી 1 ચમચી દહીં અને થોડુંક પાણી એડ કરીશું. બહુ નહીં, 5-6 ચમચી જેવું થોડું પાણી એડ કરીશું કે જેથી લસ્સી પીવામાં થોડી મજા આવે. તો તમે જોઈ શકો છો કે હવે લસ્સીનું જે સ્ટ્રક્ચર હોય એ મારા પ્રમાણમાં થઈ ગયું છે. અને હવે આપણે એને સર્વ પણ કરી દીધી છે. તો મેં અહીંયા 2 ગ્લાસમાં એને સર્વ કરી દીધી છે. ફુદીનાના પાન અને કેરીના નાના નાના કટકાવાળી એને મેં ગાર્નિશ કરી છે, ડેકોરેટ કરી છે. ટ્રસ્ટ મી, આ લસ્સી બહુ જ હેલ્ધી લસ્સી છે અને ખાંડ વગરની છે. જો તમારે ખાંડ એડ કરવી હોય, બાળકોને જો મોરી ના ભાવતી હોય, તો તમે ખાંડ ઓબ્વિયસલી એની અંદર એડ કરી શકો છો. ખાંડ નાખશો તો તે એકદમ ટેસ્ટી લાગવાની છે, અને ખાંડ વગરની પણ બહુ ટેસ્ટી લાગે છે. ચોક્કસથી તમે ટ્રાય કરો મેંગો મિન્ટ લસ્સી.